યુટ્યુબની અંદર ક્વિક સ્ટડી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સંદર્ભે આપણે મિત્રો વાત કરી હતી ક્ષત્રપકાળની. ક્ષત્રપકાળ દરમિયાન અનેક રાજાઓ થઈ ગયા. રાજાની વંશાવલી દરમિયાન આપણે રુદ્રસિંહ ત્રીજાની છેલ્લે વાત કરી અને રુદ્રસિંહ ત્રીજાને ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય દ્વારા રુદ્રસિંહ ત્રીજા ઉપર આક્રમણ કરવામાં આવે છે અને આ આક્રમણ દરમિયાન રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી અને સૌરાષ્ટ્રના ગિરિનગરની અંદર ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય દ્વારા ગુપ્ત વંશની જે સ્થાપના છે એ ગુજરાતની અંદર થાય છે અને ગુપ્ત સંવંતની જે શરૂઆત છે એ પણ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા થાય છે. તો એની વિસ્તૃત માહિતી હવે આપણે ગુપ્ત વંશ દરમિયાન કયા કયા રાજા અને કયા કયા વંશાવેલી જે ગુપ્ત વંશ ભારતની અંદર પણ વંશ કર્યું તેની એક વંશાવલી આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલા મિત્રો ગુપ્ત વંશની અંદર આ ગુપ્ત વંશની અંદર શ્રીગુપ્ત સૌ પ્રથમ રાજા, ગુપ્ત વંશનો સૌ પ્રથમ કે જે સ્થાપક કહી શકાય, ગુપ્ત વંશનો સ્થાપક એટલે કે શ્રીગુપ્ત. ત્યારબાદ ઘટોત્કચ, ત્યારબાદ ચંદ્રગુપ્ત પ્રથમ, ત્યારબાદ સમુદ્રગુપ્ત, ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો, ત્યારબાદ કુમારગુપ્ત પ્રથમ અને અંતિમ અને શાસક સ્કંદગુપ્ત. સૌ પ્રથમ કોઈ જો પરાક્રમી અને અંતિમ રાજા હોય તો એ છે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તથી ગુપ્ત વંશનો અંતિમ રાજા જો ગણવામાં આવે ભારતની વંશાવલીની અંદર તો વિષ્ણુગુપ્ત, તો જીવિતગુપ્ત. આના બે નામ છે, એક તો છે વિષ્ણુગુપ્ત અને બીજું છે જીવિતગુપ્ત. ગુપ્ત વંશની અંદર શ્રીગુપ્ત સૌ પ્રથમ રાજા કે જેને ગુપ્ત વંશની જે સ્થાપના કરી છે. ત્યારબાદ ઘટોત્કચ આવે છે, ત્યારબાદ ચંદ્રગુપ્ત પ્રથમ કે આ ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત વંશની સંવંત શરૂ કરી અને આ ચંદ્રગુપ્તને વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે. ગુપ્ત યુગનો વાસ્તવિક સ્થાપક એવો પ્રશ્ન જો મિત્રો એક્ઝામની અંદર પૂછાય તો આપણે ચંદ્રગુપ્ત પ્રથમ લખવાનું છે. ત્યારબાદ ગુજરાતની અંદર શાસન જોઈએ. ગુજરાતની અંદર ગુપ્ત વંશ આ ગુજરાતની અંદર ગુપ્ત વંશની મિત્રો વાત કરીએ તો સૌ પહેલા ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. આ વિક્રમાદિત્ય નામ કેવી રીતે ધારણ કર્યું તો મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે રુદ્રસિંહ ત્રીજાને જ્યારે ચંદ્રગુપ્ત બીજા દ્વારા રુદ્રસિંહ ત્રીજા ઉપર આક્રમણ કરવામાં આવે છે અને એ દરમિયાન રુદ્રસિંહ ત્રીજાનું હત્યા થાય છે અને ત્યારથી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય શકાહારી અને શાંશાક દેવા બિરુદોનું ધારણ કરે છે. અને આ ચંદ્રગુપ્ત બીજાની વિસ્તૃત આપણે માહિતી મેળવીએ. ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. આ ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય સૌથી પહેલા તો ગુપ્ત વંશની અંદર શ્રીગુપ્ત આવે છે. આ શ્રીગુપ્ત ગુપ્ત વંશનો જે સ્થાપક આ શ્રીગુપ્તે મિત્રો સૌથી પહેલા કહેવાય છે એવું કે ઇતિહાસના ગ્રંથની અંદર એવી માહિતી મળે છે કે મૃગશિખાવનની અંદર આ શ્રીગુપ્ત જ્યારે વિષ્ણુ મંદિર બાંધવાનું હતું, આ વિષ્ણુ મંદિર બાંધવાની જ્યારે કામકાજ શરૂ હતું એ સમયે આ શ્રીગુપ્ત એટલે કે મૃગશિખાવનની અંદર 24 ગામ દાનમાં આપી અને આ શ્રીગુપ્તે પોતાની ગુપ્ત વંશની જે સામ્રાજ્ય છે એની વેલ્યુ એટલે કે એની કિંમત છે એ વધારી. ત્યારબાદ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ આપણા ગુપ્ત વંશની અંદર શ્રીગુપ્ત રહે છે. ઘટોત્કચનું એટલું બધું કઈ કાર્ય એક્ઝામ લક્ષી કે પરીક્ષા લક્ષી કઈ જોવાની જરૂર નથી. ત્યારબાદ ચંદ્રગુપ્ત પ્રથમ, ત્યારબાદ સમુદ્રગુપ્ત, ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો, ત્યારબાદ કુમારગુપ્ત પ્રથમ અને છેલ્લે સ્કંદગુપ્ત કે જે સૌરાષ્ટ્રની ગિરિનગરની અંદર
જેમનો શિલાલેખ સંસ્કૃત ભાષાની અંદર છે. વિષ્ણુગુપ્ત અંતિમ ગુપ્ત વંશનો રાજા. આપણે હવે વિસ્તૃત ચર્ચા કરીએ એમાં ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. સૌથી પહેલા આ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત બીજો એના દરબારની અંદર ઘણા બધા રત્નો, ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર એક ફાહિયાન નામનો ચીની પ્રવાસી આવે છે. ફાહિયાન, આ ફાહિયાન ફો કો કી નામનો ગ્રંથ, ફો કો કી નામનો આ ગ્રંથ લખે છે. આ ફો કો કી ગ્રંથની અંદર આપણને ચંદ્રગુપ્ત બીજાની આ માહિતી આની અંદરથી આપણે મિત્રો મળે છે. ત્યારબાદ પરીક્ષાલક્ષી બીજો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર વિક્રમાદિત્યના દરબારની અંદર ઘણા બધા રાજવંશો એટલે કે ઘણા બધા દરબાર રત્નો હતા, જેવા કે વરામિહિર, વરામિહિર, કાલિદાસ. આપ સૌ ભણીને આવ્યા છો મિત્રો અભિજ્ઞાન શકુંતલમ નામનું નાટક જે કાલિદાસ રચિત છે. આ કાલિદાસ ગુપ્ત વંશના કયા દરબાર રત્ન હતા? તો કે ચંદ્રગુપ્ત બીજાના. ત્યારબાદ બ્રહ્મગુપ્ત, બ્રહ્મગુપ્ત, ત્યારબાદ ઘણા બધા ધનવંતરી, ધનવંતરી, ત્યારબાદ ઘણા બધા એવા દરબાર રત્નો કે જે 9 જેટલા દરબાર રત્નો હતા એ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ એક ખાસ બાબત મિત્રો આઈએમપી નક્શી બાબત જોવા જેવી એ છે કે ચંદ્રગુપ્ત બીજા દરમિયાન દિલ્હીની અંદર દિલ્હીની અંદર શિલા સ્તંભ છે, જે દિલ્હીનો લોહ સ્તંભ કરીને એ લોહ સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવ્યું. અને એની ખાસિયત મિત્રો સૌથી પહેલા એ છે કે વરસાદ હોય, તડકો હોય કે ચોમાસુ હોય, કોઈ પણ કાળ, કોઈ પણ સિઝન પ્રમાણે હજી સુધી આ દિલ્હીના લોહ સ્તંભને કાટ લાગવામાં આવ્યો નથી. તો દિલ્હીના લોહ સ્તંભનું નિર્માણ, લોહ સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર આપણને જોવા મળે છે. ચંદ્રગુપ્ત બીજો એ વિક્રમાદિત્ય શાકાહારી અને શંશાક જેવું બિરુદ ધારણ કરે છે. અને ત્યારબાદ ચંદ્રગુપ્ત પછીના શાસનની અંદર કુમારગુપ્ત પ્રથમ આવે છે. તો કુમારગુપ્તની આપણે મિત્રો વાત કરીએ એ પહેલા એક નાનકડી માહિતી આપણે અહીંયા જોઈએ. ગુપ્ત વંશ ઘણી વખત એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાતો હોય કે ગુપ્ત વંશ નું રાજચિહન શું હતું? તો એ રાજચિહન, ગુપ્ત વંશ નું રાજચિહન મિત્રો ગરુડ. આ ઘણી વખત એક્ઝામ ની અંદર પૂછાતો પ્રશ્ન છે કે ગુપ્ત વંશ નું રાજચિહ્ન, ગુપ્ત વંશ નું રાજચિહન શું હતું? તો કે ગરુડ. ખાસ આઈએમપી બાબત એ છે કે ગુપ્ત વંશ નું વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે ઈસવીસન 319 દરમિયાન, ઈસવીસન 319 દરમિયાન ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા, આ ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ગુપ્ત સંવંત ની શરૂઆત, ગુપ્ત સંવંત ની શરૂઆત થઈ છે. ગુપ્ત સંવંતની શરૂઆત, પ્રશ્ન એ પૂછાય કે ગુપ્ત સંવંત, ગુપ્ત સંવંતની શરૂઆત કયા વર્ષથી થાય છે? તો ઈસવીસન 319 થી ગુપ્ત સંવંતની શરૂઆત થાય છે. ત્યારબાદ પ્રશ્ન એ પૂછાય કે આ ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરેલી હતી? તો ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે વાસ્તવિક સ્થાપક ગુપ્ત વંશનો ચંદ્રગુપ્ત પ્રથમ હતો. ત્યારબાદ આ આપણા માટે ખાસ આઈએમપી છે નહીં મિત્રો ગુજરાતના સંદર્ભે, પણ છતાંય આની અંદરથી એક ક્વેશ્ચન નીકળે છે કે ગુપ્ત વંશના કયા સમ્રાટને હિંદનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા એક લખીએ આપણે હિંદનો નેપોલિયન. ગુપ્ત વંશનો કયો સ્થાપક અથવા તો ગુપ્ત વંશનો કયો સમ્રાટ કે જેને હિંદનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? તો આ છે સમુદ્રગુપ્ત.
ત્યારબાદ આગળ જતા ચંદ્રગુપ્ત બીજો, જેની માહિતી આપણે પહેલા લીધી કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં વિક્રમાદિત્ય અને વિક્રમ શકહાય જેવા બિરુદો ચંદ્રગુપ્ત બીજાએ કામ કરેલા, તેના દરબારની અંદર આટલા આટલા રત્નો હતા. ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીનો લોહસ્તંભનું નિર્માણ કરાવેલું. ત્યારબાદ કુમારગુપ્ત પ્રથમ શાસક એટલે ગાદીએ બેસે છે. આ કુમારગુપ્ત બીજાની આપણે વાત કરીએ, કુમારગુપ્ત બીજો કુમારગુપ્ત પ્રથમ, આ કુમારગુપ્ત પ્રથમની આપણે મિત્રો વાત કરીએ તો જેમ ચંદ્રગુપ્ત બીજો શાસન કરી અને અંતિમ જ્યારે ચંદ્રગુપ્ત બીજા પછીનું શાસન કુમારગુપ્ત જ્યારે સંભાળે છે ત્યારે ગુપ્ત વંશ દરમિયાન આ કુમારગુપ્ત ના અમુક વર્ણનો છે કે જે આપણને મિત્રો જોવા મળે છે. કુમારગુપ્તના શાસન દરમિયાન નાલંદા વિદ્યાપીઠની સ્થાપના જો કોઈ કરેલી હોય તો એ કુમારગુપ્ત આપણા માટે આઈએમપી ક્વેશ્ચન બની રહે કે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયની અંદર થઈ. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયની અંદર થઈ તો કે કુમારગુપ્તના સમયની અંદર. કુમારગુપ્ત કાર્તિકેય ભક્ત હતો એટલે કુમારગુપ્તે ઘણા બધા સિક્કાઓની રચના કરી. કુમારગુપ્ત દ્વારા આ સિક્કા કઈ રીતે મિત્રો, આ સિક્કાની અંદર, આ સિક્કાની અંદર મોરના ચિત્રો આપણે જોવા મળે છે એના ઉપરથી સાબિત એવું થઈ શકે છે કે કુમારગુપ્ત એ કાર્તિકેયનો ભક્ત હતો એવું આપણને જાણવા મળે છે. કુમારગુપ્તના સિક્કામાં મોરની છાપ જોવા મળે છે. પ્રશ્ન એમ પૂછાય કે કયા ગુપ્ત સમ્રાટના સિક્કાના અવશેષો ઉપરથી આપણે એમ કહી શકાય કે કાર્તિકેયનો ભક્ત હતો તો આ કુમારગુપ્ત છે. ત્યારબાદ આગળ જતા આ કુમારગુપ્ત ના સમયમાં વિરમગામની અંદર મિત્રો, કુમારગુપ્તના સમયની અંદર વિરમગામની અંદર એવા ઘણા બધા સ્થળો છે કે જ્યાં કુમારગુપ્ત થી લઈ એટલે કે સમુદ્રગુપ્ત થી લઈ અને કુમારગુપ્ત સુધીના જે સિક્કાઓ છે, 9 જેટલા સિક્કાઓ આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. વિરમગામ છે, ભાવનગર છે, ભાવનગર સોરઠ વિરમગામ, આવા કેટલાય સ્થળો છે કે જે તે જગ્યાએથી આપણને સમુદ્રગુપ્ત થી લઈ અને છેટ કુમારગુપ્ત સુધીના જે સિક્કાઓ છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત આવે છે. મિત્રો કુમારગુપ્ત જ્યારે અંતિમ રાજા તરીકે એટલે કે ગુપ્ત વંશની જ્યારે કુમારગુપ્તના શાસનની અંદર ઘણા બધાએ આક્રમણ કર્યા અને કુમારગુપ્ત છેલ્લે અંતે તો કુમારગુપ્ત મિત્રો સત્તાને દ્રઢ ન બનાવી શક્યો અને સ્કંદગુપ્ત તેના પુત્ર દ્વારા ગુપ્ત સામ્રાજ્ય ઉપર એક પ્રબળ યુદ્ધ કરી અને ગુપ્ત સામ્રાજ્યને મજબૂત બનાવ્યું. તો એ સ્કંદગુપ્તની આપણે મિત્રો વાત કરીએ. ગુજરાતના સંદર્ભમાં સ્કંદગુપ્તનો ઘણું બધું યોગદાન અને ઘણો બધો ફાળો આપણને જોવા મળે છે તે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. સ્કંદગુપ્ત મિત્રો સૌથી પહેલા તો જ્યારે કુમારગુપ્ત અંતિમ એટલે કે અંતિમ સ્ટેજ ઉપર કુમારગુપ્ત જ્યારે રાજ્યનો વહીવટ ચલાવવા નિર્બળ બની ગયો અને ત્યારબાદ કુમારગુપ્તની જે સત્તા છે એ નબળી પડતી ગઈ, અનેક આક્રમણો થયા ગુપ્ત વંશ દરમિયાન, ઘણા બધા આક્રમણો થયા એટલે કુમારગુપ્તની જે સત્તા નબળી પડી અને ત્યારબાદ તેમના પુત્ર સ્કંદગુપ્તે આ સત્તાને વધુ મજબૂત બનાવી અને સ્કંદગુપ્તે તેના સમયની અંદર જૂનાગઢ એટલે કે આજનું સૌરાષ્ટ્ર, આ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી. ત્યારબાદ સૌરાષ્ટ્રના સુબા તરીકે જ્યારે પર્ણદત્તની નિમણૂક કરી અને પર્ણદત્તે ગિરનારના વહીવટ માટે પોતાના પુત્રને એટલે કે ચક્રપાલિતને
આનો વહીવટ સોંપ્યો ચક્રપાલી ને વહીવટ ચક્રપાલિત ને તે વહીવટ સોંપ્યો અને ગિરનારની અંદર જે સુદર્શન તળાવ અશોકના સમયમાં બંધાયેલું ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર આવા તળાવો જ્યારે બંધાવવામાં આવ્યા હતા અતિવૃષ્ટિના કારણે ખૂબ જ વરસાદ પડવાને કારણે આ સુદર્શન તળાવ છે એ ધરાશાયી થઈ ગયું અને આ સુદર્શન તળાવને પુનઃ ફરી બાંધકામ શરૂ કરાવી ચક્રપાલિતે સુદર્શન તળાવનું પુનઃ સમારકામ કરાવ્યું સ્કંદગુપ્તના સમયમાં ઘણી વખત મિત્રો એક્ઝામમાં અંદર ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે ગુજરાતની અંદર ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો તો ગુપ્ત વંશની અંદર ગુજરાતનો અંતિમ શાસક એટલે કે સ્કંદગુપ્ત ઘણી વખત એક્ઝામની અંદર મિત્રો એવી રીતે પ્રશ્ન પૂછાય છે કે ભારતની અંદર ગુપ્ત વંશનો અંતિમ રાજા કોણ તો ભારતની અંદર પૂછાય તો વિષ્ણુગુપ્ત અથવા તો આનું બીજું નામ એ પણ છે કે જીવિતગુપ્ત આ ગુપ્ત વંશ ભારતનો આખી વંશાવલી છે એની અંદરથી જ્યારે ચંદ્રગુપ્ત બીજો ગુજરાત ઉપર આક્રમણ કરે અને રુદ્રસિંહ ત્રીજાને હરાવે અને ત્યારબાદ આ વંશાવલી અહીંયાથી છઠ સમુદ્ર સ્કંદગુપ્ત સુધી લાગુ પડે છે અને ગુજરાતની અંદર એમ પૂછાય કે ગુજરાતની અંદર સૌ પ્રથમ ગુપ્ત શાસક કોણ છે તો આ ચંદ્રગુપ્ત બીજો ત્યારબાદ પ્રશ્ન એમ પૂછાય કે ગુજરાતની અંદર અંતિમ ગુપ્ત શાસક કોણ હતો તો કે સ્કંદગુપ્ત આ આપણે સ્કંદગુપ્ત ખાસ આઈએમપી ત્યારબાદ ઘણી વખત પ્રશ્ન એમ પણ મિત્રો પૂછાય કે સ્કંદગુપ્તના સમયમાં ગિરનારનો સુભો કોણ હતો તો આપણે ખાસ એ યાદ રાખવાનું ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે કે ગિરનારનો સુભો પર્ણદત્ત નહીં કે ચક્રપાલિત ચક્રપાલિતને પોતાના પુત્ર હોવાથી તેને વહીવટ ગિરનારનો સોંપ્યો હતો એટલા માટે સાચી રીતે એટલે કે સુભો પર્ણદત્ત ગણવામાં આવે છે એટલે આપણે જ્યારે પણ એક્ઝામની અંદર એક્ઝામ ઓરિયન્ટેડ જ્યારે વાત કરતા હોય ત્યારે ક્વેશ્ચનની અંદર પૂછાય કે ગિરનારનો સુભો કોણ હતો તો એ હતો પર્ણદત્ત તો ખાસ કરીને મિત્રો આ ભૂલ ન થાય આપણાથી પર્ણદત્ત ત્યારબાદ સ્કંદગુપ્તના સમયની અંદર સ્કંદગુપ્તે શિલાલેખ રુદ્રદામાનો શિલાલેખ અને અશોકના શિલાલેખની બાજુમાં આપણને સ્કંદગુપ્તનો શિલાલેખ પણ જોવા મળે છે સ્કંદગુપ્તનો શિલાલેખ આપણને ગિરનારની અંદર જોવા મળે છે સ્કંદગુપ્તનો શિલાલેખ ગિરનારની અંદર જોવા મળે છે મિત્રો કઈ ભાષાની અંદર છે તો સંસ્કૃત ભાષાની અંદર આ શિલાલેખ છે સૌથી પહેલા ગિરનારની અંદર આ સંસ્કૃત ભાષાની અંદર શિલાલેખો મિત્રો એક વાત અને કન્ફ્યુઝન તમારું દૂર થાય એટલા માટે મૌર્ય યુગ અને અનુમૌર્ય યુગની અંદર સૌથી પહેલા તો પ્રાકૃત ભાષાઓ હતી જેમ જેમ ગુપ્ત વંશની શરૂઆત ગુજરાતની અંદર થઈ ત્યારથી સંસ્કૃત ભાષાની અંદર આપણને શિલાલેખ જોવા મળે છે આગળના સૂત્રકાળની અંદર આપણે જોયું તો ત્યારનો શિલાલેખ પણ સંસ્કૃત ભાષાની અંદર હતો અને અહીંયા ગુપ્ત વંશની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો એનો ભાષા પણ શિલાલેખની ભાષા પણ સંસ્કૃત હતી ત્યારબાદ વિષ્ણુગુપ્ત આ તો ભારતની વંશાવેલી છે કે ભારતનો અંતિમ રાજા વિષ્ણુગુપ્ત ત્યારબાદ એક બે ફેક્ટ્સ આપણે જોઈ લઈએ મિત્રો ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર વરાહ મિહિર ત્યારબાદ બ્રહ્મગુપ્ત ત્યારબાદ ધન્વંતરી
ત્યારબાદ કાલિદાસ, આ ચાર મહત્વના રત્નો કે જે એક્ઝામ ઓરિયન્ટેડ ઘણી વખત એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે મિત્રો, કે વરાહમિહિર કોના દરબાર ની અંદર હતા? તો કે ચંદ્રગુપ્ત બીજાના દરબાર ની અંદર. બ્રહ્મગુપ્ત કોના દરબાર ની હતા? તો ચંદ્રગુપ્ત બીજા. આ ચારે ચાર એવા છે કે જે ચંદ્રગુપ્ત બીજાના દરબાર ની અંદર હતા. એક એક ગ્રંથ જે વરાહમિહિરે, બ્રહ્મગુપ્તે અને કાલિદાસે લખેલા છે, આપણે જાણે છે કે અભિજ્ઞાન શકુંતલમ, અભિજ્ઞાન શકુંતલમ, મેઘદૂતમ, મેઘદૂતમ, ઋતુસંહાર, આવા અનેક નાટકો અને કાવ્યોની રચના આપણે કાલિદાસ દ્વારા મળે છે. ત્યારબાદ ધન્વંતરી, નવનીત ક્રમ, નવનીત ક્રમ ની રચના. આ નવનીત ક્રમ ની રચના કોણે કરી? તો કે ધન્વંતરીએ. ત્યારબાદ બ્રહ્મગુપ્તે શું કર્યું મિત્રો? તો બ્રહ્મગુપ્તને ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળની જે અમુક સિદ્ધાંતો છે, જે સિદ્ધાંતો છે, જે બ્રહ્મગુપ્ત દ્વારા આપણને મળે છે, એટલા માટે ઇતિહાસકારોએ ભારતના ન્યૂટનનું બિરુદ, ભારતના ન્યૂટનનું બિરુદ બ્રહ્મગુપ્તને આપે છે. ત્યારબાદ વરાહમિહિર, આ વરાહમિહિરે યોગયાત્રા અને પંચસૈદ્ધાંતિકા નામના ગ્રંથોની રચના કરી અને આ પ્રમાણે ગુપ્ત વંશની ગુજરાતની અંદર જે શાસન છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે મિત્રો આ ગુજરાતનું શાસન, જ્યારે ગુપ્ત વંશની અંદર દરમિયાન ગુજરાતનું શાસનની સમાપ્તિ થાય છે, ગુપ્ત વંશની સમાપ્તિ બાદ મૈત્રકો ગુજરાતમાં આવે છે અને સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા વલભીની અંદર સ્થાપના થાય છે. એ મૈત્રક કાળની જે સ્થાપના છે એ વલભી સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા થાય છે, તે આપણે હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું મિત્રો. ત્યારબાદ ઘણા બધા એની સ્થાપનાઓ, રાજાની વંશાવલી આપણે ક્રમાનુસાર જોશું. ત્યાં સુધી વિડીયો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.